પરંપરા બને છે તૂટવા માટે ફેક્ટ ગ્રેટ સેન્ટન્સ ભગવતસિંહજી કહે છે જુઓ પરંપરા બને છે તૂટવા માટે આપ સૌએ નિભાવી જાણી છે ને અમે તોડી જાણી છે પ્રજા તો પુત્ર સમાન ને રાજ્ય કે રાજા પિતા સ્થાને ગણાય છે હવે તમને એવું લાગે કે આ પરિસ્થિતિ જે પોતે આટલા બધા પ્રજા વત્સલ જેને કહેવાય આપણે એને બહુ જાણીતી વાત તો જાણીએ છીએ જેનો આમાં ઉલ્લેખ છે એટલે હું કરતો નથી કે રાત્રે નગરમાં નીકળ્યા ને કોઈ દિવસ દરમિયાન કોઈ માજી મળ્યા હશે એને કહ્યું કે એને ખબર નહીં કે આ રાજા છે રાજાઓ એવી રીતે નીકળતા ખબર ન પડે કે રાજા છે હવે વેજા પણ એવી રીતે નીકળે છે ખબર પડે કે રાજા છે તો નીકળ્યા એવી રીતે નીકળ્યા અને એમાં કોઈ માજીએ કહ્યું કે બેટા જરા મને આ ભારો ઉપર ચડાવી દે ને એમણે થાક ખાવા માટે વજનવાળો ભારો નીચે મૂક્યો હતો અને એને ચડાવરાવી દીધો ત્યારે હી ટૂક ધ ડિસિશન કે આવડી ઉંમરના વૃદ્ધા નીકળે અને એને ભારો માટે થાક ખાવો હોય તો શું કરવું એટલે એણે એ વૃદ્ધાની હાઈટના ગુંડલમાં ઓટલા બનાવ્યા જેથી કરીને ભારો તમે આમ સીધે સીધો શેરવી દઈ શકો પછી પાછું માથા ઉપર મૂકી દઈ શકો આ પ્રજાવત્સલનો અર્થ આ છેલ્લી વાત મારા સમય થવામાં ત્રણ મિનિટની વાર છે એટલે હું છેલ્લા વાત ઉપર આવી જાઉં જય જયકાર કરવાનું એમણે કેવી રીતે ના પાડી દરબારમાં દાખલ થયા ભગવતસિંહજી અને એમણે એમના નામનો બહુ મોટો જય જયકાર થયો બધા બોલવા માંડ્યા જય હો જય હો એવો એક ફાયદો એ હતો સાહેબ કે ઓરિજિનલ માણસો બોલતા જય જય ઓરિજિનલ આવેલા હોય કોઈ લાવેલા હોય પણ એને એમ લાગ્યું કે આ બરાબર નામદાર મહારાજ ભગતસિંહ નો ભગવતસિંહજી નો જય હો જય હો ભગવતસિંહજી હાથ ઊંચો કરીને બંધ કરાવે છે અને એમનો સંવાદ છે ભરતભાઈ લખ્યો છે જુઓ પદ અને મદ બંને જોડકા ભાઈઓ છે કેટલું પરમ સત્ય લખ્યું છે એટલા વર્ષો પહેલા એને ખબર પડી કે વર્ષો પછી ભારતમાં શું થવાનું છે પદ અને મોદ બંને જોડકા ભાયો છે આ એસ્થેટિક સેન્સ બા સાહેબે અમને ગળથુથી માં પાઈ છે સીધો વર્ડ્સ તેથી આજથી હવેથી અને અત્યારથી જ આ જય જયકાર બંધ ઉપરાંત દરબારમાં અમારા આગમન સમયે પોકારાતી છડી પણ પહેલી અને છેલ્લી વારની ઘટના હોવી જોઈએ તેવો અમારો રાજવી તરીકેનો પહેલો આદેશ છે પટવારીજી બેજનજી ધ્યાન રહે પટવારીજી કે જી હજુર જેવો આદેશ બેજનજીએ કહ્યું આપનો હુકમ હાથ માથા પર હજુર અલબત્ત હવે રાજા બોલે છે સાહેબ અલબત્ત એમ કરવાથી છડીદારની નોકરી નહીં છૂટે હો કારભારીજી યાદ રાખજો એમને બીજા અગત્યના ખાતામાં એમને લાયક સેવાદાર બનાવજો નોકરી આપેલી તો છૂટવી ન જોઈએ મારા નિર્ણયને લઈને જી નામદાર જેવો હુકમ પછીની વાત એકદમ ઝડપથી વાંચી જાઉં આજના આ પ્રસંગે આપ સૌ અમારે માટે કિંમતીમાં કિંમતી આપ સૌની હેસિયત કે પહોંચતી પણ ઘણી મોટી ભેટ સોગાદ નજરાણા રૂપે લાવ્યા છો તેની એમને જાણ છે કેમ કે વર્ષોથી ચાલી આવતી આ પ્રથા છે આ પરંપરા છે શક્તિ બહાર ઉધાર ઉછીના દેણા કરીને આ મહારાજને ચરણે નજરાણું ધરવા રાજી ખુશીથી કે પછી કોચવાતા મને પણ લાવ્યા હશો બરાબર કે નહીં આભાર સૌનો અંતઃકરણથી આભાર માનીએ છીએ રાજ્ય તરફથી અમે એનો સ્વીકાર કરી લીધો અને રાજ્ય આદરથી અને આગ્રહપૂર્વક તે આપ સૌને આજે પરત કરે છે જુઓ પરંપરા બને છે તૂટવા માટે સીધ ફેક્ટ વોટ ભગવતસિંહજી કહે છે જુઓ પરંપરા બને છે તૂટવા માટે આપ સૌએ નિભાવી જાણી છે અમે તોડી જાણી છે પ્રજા તો પુત્ર સમાન ને રાજ્ય કે રાજા પિતા સ્થાને ગણાય છે એ વાતનો સ્વીકાર તો આપ પણ કરો છો તેથી આજ પછી રાજ્ય સ્વયં પ્રજાને સમયાંતરે યોગ્ય સમયે ભેટ સોગાદ દાન દક્ષિણાથી કોઈને કોઈ રીતે નવાજશે આપે બધું કરવાનું આજથી બંધ છે મિત્રો બહુ સુંદર મજાની જીવન જીવવું એ હું માનું છું કે ઉપરથી કોઈ લખીને મોકલતું હશે આમ તો એમ કહેવાય છે કે એવરીથિંગ ઇઝ પ્રિડેસ્ટિન્ડ બધું નક્કી થયેલું છે પણ આવા જે વિભૂતિ તત્વો હોય એના માટે કદાચ નિયતિ પણ સમય લઈને બેસતી હશે કે જેણે ચાલતી પ્રથાને જરાક દૂર જઈને પણ પોતાની પ્રથાને એક બાજુ એસ્ટાબ્લિશ કરવા માટે સમય ફાળવવાનો હોય અને એવા વ્યક્તિત્વો વિશે પોતાની કલમથી આપણા સમક્ષ વાત મૂકવાનું કામ ભરતભાઈ જેવી સુંદર મજાની વ્યક્તિ આપણા સૌના પોતિકા એ જ્યારે કરી શકે ત્યારે હું માનું છું કે ઇટ ઇઝ અ વેરી ગુડ પ્લાનિંગ ઓફ ધ ડેસ્ટિની કે જેથી કરીને આવું સર્જન થઈ શક્યું છે મને મારા પ્રિય વિદ્યાર્થી અહીંયા ચાન્સ આપ્યો તે બદલ હું એમનો આભાર માનું છું એટલા માટે કે એમણે જે વાત કરી એવું મને મેં લખ્યું નહોતું મેસેજમાં હો એણે મારા નામે ચડાવી દીધું છે પણ કંઈ વાંધો નહીં એ બહુ પ્રિય વિદ્યાર્થી છે આજે પણ આનંદનો વિષય છે ભરતભાઈના કુટુંબ સાથે ઘરનો સંવાદ છે સાવ ગરોબો છે એમને ઘરે જઈને બેસીને જમી શકાય એવા વ્યવહારો છે નાટકની વાત વિહંગભાઈ આપ કરતા હતા ને ત્યારે મને પ્રશ્ન થતો હતો કે કુટુંબ ભેગું હોય તો ધંધા તૂટ્યાના દાખલા છે હું રાજકોટમાં તો એવા ઘણા દાખલા છે આ મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય સાહેબ નેમ હોય એને પેટન્ટ કરાવેલી હોય પણ બીજી ત્રીજી પેઢીએ તો એ ધંધા તૂટી ગયા હોય એમાં આળું નાટક કંપની જીવી ગઈ એ જબરું કહેવાય હવેની જવાબદારી વરદાની છે આપણે વરદાયનીને પ્રાર્થના કરીએ કે હે વરદાયની તમે આ પરંપરાને જાળવી રાખજો થેન્ક યુ વેરી મચ